સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે કોંગ્રેસના નેતા પરમારે સરકારે કોર્ટમાં કરેલી લઈને આકરા પ્રહારો કર્યા હતા કે બે હજાર ચૌદની ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સાથે અન્યાયની વાતો કરતી ભાજપ સરકાર અત્યારે સત્તા પર હોવા છતાં કોરોનાના કપરા સમયમાં ગુજરાત સાથે અન્યાય કરી રહી છે સુપ્રીમ કોર્ટમાં થયેલી એક સુઓ મોટો અરજીની અંદર ગુજરાત સરકાર વતી ગુજરાતના ચીફ સેક્રેટરીએ જે રીતે સુપ્રીમ કોર્ટની અંદર સોગંદનામું કર્યું છે એ સોગંદનામામાં એફિડેવિટમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે કેન્દ્ર તરફથી અન્યાય થાય છે કેન્દ્ર તરફથી પૂરતો જથ્થો મળતો નથી એના કારણે અમે દર્દીઓને સાચવી શકતા નથી અને ઓક્સિજનના કારણે અનેક દર્દીઓના જીવ ગયા છે ગુજરાતમાં બાર હજાર કરતાં વધુ બેડ માત્ર ઓક્સિજનના અભાવે ખાલી છે આવું નામદાર સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના મુખ્ય સચિવશ્રીએ એફિડેવિટ કરીને કઈ જ્યારે બે હજાર લોકસભાની ચૂંટણી હતી ત્યારે ગુજરાતીઓના પરસેવાના કમાણીના સરકારી ખર્ચે કરોડો રૂપિયાની જાહેરાત ટીવીના માધ્યમથી છાપાના માધ્યમથી હોર્ડિંગો દ્વારા કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવતી હતી કે ગુજરાતને હળહળતો અન્યાય ગુજરાતના ગાલ પર થપ્પડ ગુજરાતને સણસણતો તમાચો આવી અનેક જાહેરાતો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે આપતા હતા ક્યાં ગઈ એ વાત બધી હવે જ્યારે પોતે જ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના જ ગુજરાતી હોવા છતાં કેન્દ્રમાં બેઠેલા છે તો ક્યાં ગઈ વાત એમની ગુજરાતીઓની ક્યાં